સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ટુ અંતર્ગત ગોબર ધન મિશન યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ યોજના અંતર્ગત ખેડૂત પશુપાલકોને મફત ગેસ મળવાની સાથે સાથે ઓર્ગેનિક ખાતર મળી રહે સાથે ઘરની અને ગામની સ્વચ્છતા પણ જળવાઈ રહે જે યોજનાનો સીધો લાભ ખેડૂતો મેળવી રહ્યા છે આ યોજના તાપી જિલ્લાના ડોલવણા તાલુકાના પાંચ ગામોમાં અમલી કરવામાં આવી છે જે હવા હજી આવનારા દિવસોમાં તબક્કાવાર લાભાર્થીઓ સુધી પહોંચાડશે જેના થકી પશુપાલકોને તેનો

ગેસની લાઈન અમને મફત આપવામાં આવી છે બે માસથી આ ગેસ લાઇન ચાલુ કરવામાં આવી છે સાથે જે પશુપાલન અમે આ પશુપાલન કરીએ છીએ પશુપાલનમાંથી જે શણ આવે છે સાણનો વપરાશ અમે ગેસની અંદર એ આ બાયોગેસ જે આપવામાં આવે છે ફુગ્ગાની અંદર અમે નાખતા છે બે ટાઈમ અને સાથે રસોડું પણ હું બે ટાઈમ બનાવું છું સારી રીતે બનાવું છું રોટલા શાક ગમે તે રાંધવાનું ટોટલી રાંધાય છે સાથે જે ગેસની અંદર જે બાર એ પણ એ મને આ ગેસ પર હું રાંધીને સારી રીતે રાંધીને એનો વપરાશ હું સાથે કરું છું તાપી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગોવર્ધન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પાયલટ પ્રોજેક્ટ તરીકે ડોલવણ તાલુકાના પાંચ ગામોમાં બસો લાભાર્થીઓ પાસેથી આ ગોવર્ધન પ્રોજેક્ટની સુંદર રીતે શરૂઆત કરવામાં આવી છે ખૂબ જ સરળ અને અસરકારક આ પ્રોજેક્ટ છે કુલ બેતાલીસ હજારના યુનિટ કોસ્ટમાં પાંચ હજાર લાભાર્થીનો ફાળો અને સાડત્રીસ હજાર રૂપિયા સરકારની સહાયથી આ યોજના અમલ મૂકવામાં આવી છે આ યોજનાના મહત્ત્વના ફાયદાની વાત કરું તો સામાન્ય રીતે પશુપાલક કુટુંબો પાસે ત્રણથી પાંચ પશુઓ હોય અને એના છાણ અને અન્ય જૈવિક જે કચરો હોય એ છાણ અને જૈવિક કચરાનો આ બાયોગેસ પ્લાન્ટની અંદર ગેસમાં રૂપાંતરિત થાય છે અને સાથે સાથે ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળું ખાતર જેને સ્લરી કહેવામાં આવે છે એનો પણ આની અંદર એક બાય પ્રોડક્ટ તરીકે મળે છે